આપણે ઘણી વખત એમ કહી મારી માં જે કઈ સારું પછી મોઢેથી કહેવાની વાત છે, ઊંડે ઊંડે તેમ છે હજી દીએ તો સારું. ઘણી વાતો રૂડું મનાવવાની કરીએ. હા, મારી કથા કરી ભાઈ અરવિંદભાઈ બધા બેઠા છે. દેવી ભાગવત ની કથા બહુ જબરદસ્ત આયોજન કર્યું મધ્યથી ની અંદર. ત્યારે મારે કઈક સુખદેવજી માફ કરો, સુખદેવના જન્મ વખત ની કથા આવી હતી ત્યારે હું બોલ્યો તો વ્યાસને પક્ષીના જોડાને જોઈને દીકરાની ઈચ્છા થઈ હતી. આવી એક આખો પ્રસંગ આવે છે દેવી ભાગવત ની અંદર. એક પક્ષીના જોડાને જોઈ અને વ્યાસને દીકરાની ઈચ્છા થઈ હતી ત્યારે હું બોલ્યો હતો કે આપણે ઉપર ઉપરથી કહીએ અમારે તો દીકરીએ ઈન બાપા દીકરો ઈન બધું હરખું, પણ ઉપર ઉપરથી કહેવાનું ઊંડે ઊંડે તો દીકરાની આયશા રહી જાય. વ્યાસ જેવા વ્યાસની જો દીકરાની આયશા રહી ગઈ હોય તો આપણે સામાન્ય માણસ જઈએ. બધું માથેનું છે. એટલે યુવાન મિત્રોને એક બે પ્રસંગ મારે કેવા છે. તારણ દાયરો છે, જેઠાભાઈના કૃતિપૂર્ણ નિમિત્તે આપણે મળ્યા છીએ અને જે કંઈ મારે બોલવું છે, પણ શરૂઆતમાં મેં થોડોક ઉપદેશાત્મક વાત એટલા માટે લીધી કે વાસ્તવિક જીવન જીવજો મારા બાપ. કલ્પનાના તરંગોમાં ન ચડતા, કલ્પનાના તરંગો છે ને એ ક્યાંયના નહીં રહેવા દે. વાસ્તવિક મારી કેપેસિટી હું. એક છોકરાના પપ્પાને પગે લાગીને કીધું બાપા હું તમારી નવી ઓડી લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો. એટલે એમ કેમ પાછો ગાડી લઈ અને ઘેરે પોતી જાઉં. એટલે એના બાપાએ આશીર્વાદ દીધા કે જા બેટા મારા આશીર્વાદ તારી સાથે છે, તમે તારે ખુશી છે તું ગાડી લઈને જા. પણ એટલું યાદ રાખજે મારા આશીર્વાદની ઝડપ છે ને ફક્ત 120 કિલોમીટરની છે, એથી વધારે જાય તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી તું જાણ ને તારા ભાગ જાણે. સમજવું, પોતાને સમજી લેવો, આમાં બીજું કાંઈ નથી સાહેબ. પોતાને સમજી લેવો હું ક્યાં છું, મારી શું કેપેસિટી છે અને મારે કેમ રહેવું. એટલે કોઈ દી તણાવવું પડે. સમજવું છે ઊંધું, સમજવું જ ઊંધું. સરકાર એમ કહેતી હતી જાડવા આવો. એક વ્યક્તિ જાડવા આવ્યા એને પોલીસ પકડી ગઈ, મારીને તોડી નાખ્યો. પાછો બસમાંથી ઉતરીને હેલો આવતો મણે પૂછતો હતો એ ભાઈ ગાંજો જાડવામાં નહીં ગણાતો હોય ભાઈ, કે ગાંધો જાળવામ ન ગણાય. નો સમજે એમ કરવું હું એમ ધર્મશાસ્ત્રને, આપણા માતાજીઓને, આપણા ધર્મને, આપણા કુળના રિવાજોને આપણે બહુ સમજવામાં ગાફેલ રહ્યા છીએ. એક બેન ડૉક્ટર પાસે પોતાના દીકરાને તેડીને ગયા હતા. ડૉક્ટરે દવા લખી દીધી. બેન દવા લેવા ગયા, છોકરો હુઈ ગયો, ઉઠી ગયો, રોવા માંડ્યો. ડોક્ટર તેડી લીધો, કમ્પાઉન્ડર તેડી લીધો, નશે તેડી લીધો. બાળક છાનું નો રહી, હું કરો બાળક વર્તે છે કે આ હાથ છે મારી જનેતાનો નથી. જનેતાની વાત આવી એટલે યુવાન મિત્રોને કહું છું તો કે હવે હું જે કાંઈ બોલું છું, છેલ્લા 2-3 વર્ષ થયા તો હું જે કાંઈ બોલું ને એ યુવાનો માટે જ બોલું છું. મેં તો મારી એક કથામાં એવી જાહેરાતે કરી હતી કે મધ્યથી જ કરી હતી, એક બાલોડ કરી હતી મને યાદ નથી. મેં કથામાં જાહેરાત કરી હતી કે એક કથા કોઈ એવી કરે કે સવારે કે અથવા તો બપોર પછી એક ટાઈમ વૃદ્ધો આવે, બહેનો આવે અને ગામના માણસો બધા સાંભળવા આવે, અને રાત્રિના 9 થી 12, કારણ કે યુવાનોને દિવસનું કામ હોય એટલે રાત્રિના 9 થી 12 ફક્ત યુવાનો આવે. આવી કોઈ કથા કરશે ને તો હું 50% કથા કરવા તૈયાર છું. કારણ કે મારે જે પહોંચાડવું છે ને યુવાનો સુધી પહોંચાડવું છે, કારણ કે અમે તો બધા સાંભળી લીધું, કેટલું સાંભળી, કેટલા વર્ષ થયા. સાંભળે કઈ ફેર પડતો નથી. વાસ્તવિકતા આવીને ઉભી રહી ને બધું ભૂલાઈ જાય. ટાણું આવીને ઉભું રહીએ ને તો બધું ભૂલાઈ જાય. એ ટાણું, એ ઘડી, એ પલ, એ આવીને ઉભા રહીએ ને તો ધન તો ઘડી સોય પાલકો સયાજી આમને ડર તો લાય ગો રે સોય ધન કો ઈ ઘડી પલથી ડરજો વાસ્તવિકતાની છે.
એક ભાઈ એમ કીધું ગામ માં રેડું નાખતો, મારી ઘોડી કોઈ દી વાહે ન રહીએ, મારી ઘોડી કોઈ દી વાહે ન રહીએ. અને મેં એક દી વાહે રહી ગઈ, કીધું કા કહેતા હતા ને કે મારી ઘોડી કોઈ દી વાહે ન રહીએ, એ કે એકલી હોય ને તો બીજા ના હોય તો નહીં. ભીખુદાન ભાઈ ને એક ભેરા થાય ને તો અહીં ખબર પડે, એમાં બોલી જવું એમાં. હા એ તો એ ઘડી પલ, બાકી એકલા એકલા તો રહી ને રાખી. વાસ્તવિકતા પ્રમાણે જીવે જવું. એટલે યુવાનો માટે જે કઈ કહું છું, જનતાની વાત આવી એટલે યુવાનો માટે કહું છું કે ભાગ્યશાળી હોવ ને જનતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો, નકર પિસ્તાલી વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય, ન મળે. બીજી વાત, જે દીકરો પોતાની જનતાને રાજી ન કરી શકે એની માથેની કુળદેવી કોઈ દી રાજી ન થાય, પીઠળ હોય તો ભલે, ખોડિયાર હોય તો ભલે, નાગભાઈ હોય તો ભલે, ઉમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી ન થવાની, ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતા નહીં. આ વાસ્તવિકતા. સાહેબ નટ દોરડા માથે રમતો હોય તેમ જોયું છે નટ, હવે તો વિશાળ નથી આવતા, નટ નથી આવતા, બત્રી પુતરા વાળા નથી આવતા, ગોળ મદાડિયા નથી આવતા, મદારી નથી આવતા, કેટલાય ધંધારથી પોતપોતાની રીતે ધંધે વર્ગી ગયા છે. હવે બહુ કઈ ભાંડ લોકો આવતા એ નથી આવતા, કેટલાય નથી આવતા. હા એ રમત હતી, દોરડું બંધાય, નટ નીચેથી ઢોળક વગાડે, નટડી ઉપર વાહળો લઈ રમતી હોય. બધે વાત કરી દઉં, એક ચોકની અંદર આ રમત મંડાયેલી, નટ ઢોળક વગાડે, નટડી વાહળો લઈ અને રમે. પણ એ બે ના તાર એવા મંડાઈ ગયેલા કે મું મને લાગી તું મના અને તું મને લાગી, મું આજ લૂણું વીણું ભો પાણી એ પાણી વીણું ભો લોણ, એ તાર માથે નટડી દોર માથે એના તાલે તાલમાં રમે જાય પણ પડમાં મોજ ન આવે. કોઈ પડકારો, કોઈ હોંકારો, કોઈ વાહકારો કઈ ના આવે. પોણી રાત ભાંગી ગઈ, નટડી વિચાર કરે કે અમારી રમતમાં કોઈ મજા આવે છે કે નથી આવતી. પડકારો, હોકારો, દાદ ના આવે એનું વજન બહુ લાગે કલાકાર, કલાકાર ગમે તે હોય, સાહિત્ય નો હોય તો ભલે, ભજન નો હોય તો ભલે, અને રમનારા નટ નટણા હોય તો ભલે, પણ એ કલા જે હોય કલાકારની કલામાં એ ઓતપ્રોત થઈ ગયો હોય. તમને દાખલો દઈ દઉં, તમે ઘંટીના પડ જોયા છે, દેશી ઘંટી જે આપણે કરતા એના થારા જોયા છે, હવે તો હારા સુખી માણાના ઘરમાં એ ટેબલ થઈ ગયા છે, ટીપોય થઈ ગઈ છે. હવે તમને ખ્યાલ હશે કે ઘંટી છે ને અંધારા ખૂણામાં રાખવાની ચીજ છે, વળી વહેલા 4 વાગે ઉઠી અને દળવા બેતા, એ ડેકોરેશન રાખવાની ચીજ નહોતી, છતાં એનો ઘડનારો પોતાનો જીવ રેડી દેતો, એટલી કલાકૃતિ એની માલિક વાપરતો. કલાક લે એને બનાવવામાં આનંદ છે સાહેબ, એને તમારા નેવાનો એક મોતિયો કરતો ને હું તારે માં પોતાની કલાનો જીવ વાપરી દેતો, એવો મોતિયો બનાવતો લાકડાનો, કલાનો જીવ, કલા ઓતપ્રોત થઈ ગયેલો. આમાં બે માણા ઓતપ્રોત થઈ ગયા, એમાં પોણી રાત ભાંગી ગઈ. બે માણાના એવા જીવતરના મામા રંગે રંગાઈ ગયેલા ને, એ બેઠા બેઠા એક રાજકુંવરી જોતા હતા અને રાજકુંવરી ને એમ જે વાહ સંસારની માલિક મજા તો જો, 40 વર્ષથી આ કોઈનું નારિયેળ સ્વીકાર્યું નહીં, હવે જો કોઈનું નારિયેળ આવે ને તો સ્વીકારી લેવું છે. એ રાજકુંવરીએ પોતાના મનની માલિક વિચાર કર્યો. ખેલ એક વાણિયાણી જોવે, એ વાણિયાણીને એમ થયું કે આ ધન, આ દોલત, આ પૈસો, આ માયા, અબજોની સંપત્તિ, પણ 12 વર્ષથી પતિ વાણ લઈ અને પ્રદેશ વિયોગ્યો જવા સુમાત્રાને ખેપ કરવા હજી આવ્યો નથી. આ
પહાડ માથે ગાજે છે ભલે કાયમ નું કાયમ કરીને ખાતા હોય પણ આ નટ નટના ભેરાન ભેરાન તો ખરા ભેરાન ભેરાન તો ખરા ચોરામાં એક મહાત્મા ઉતર્યા હતા એને વિચાર થયો હા 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 વિશ્વામિત્ર સંસારી હતા ને વશિષ્ઠ સંસારી હતા ને ગૌતમ સંસારી હતા ને આ ભગવાન રવાડે ક્યાં સીડ્યો અહીં પોણી રાત ભાંગી એમાં નટડીએ રમતા રમતા ઉપરથી નટને કીધો કે કારણે તારો મોગરો તાલ બજાય હવે થોડી થોડી રેન કારણે કે તારો મોગરો તાલ બજાય નટ રમત માંડી છે તો રાત કાઢવી પડશે મારું શરીર થાકી ગયું એક કામ કર તારા તાલને થોડો ધીમો કરી નાખીને તો ધીમે તાલે રમતા 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 આપણે રાત પૂરી કરી દઈએ તાલ ધીરો કર થોડી રેની કે કારણે હવે મઘરો તાલ બજાય તારા તાલને થોડો ધીમો કર વસે જે નટે જવાબ દીધો કે બોત ગઈ અને થોડી રહી આમાં થોડી પીપીત જાય પણ બોત ગઈ અને થોડી રહી અને થોડી પીપીત જાય હવે થોડી કે કારણે એ મારા તાલમાં ભંગ ન લાય હવે થોડી થોડી રેનને કારણે મારા તાલમાં ભંગ ન લાય એ નટડી રાત ઘણી વીતી ગઈ છે થોડીક બાકી રહી છે હવે થોડીક રાત હાટો થઈને તાલમાં તું ભંગ ન કર જે તાલે રમીએ છે એ તાલે રમી જા એ શબ્દો છૂટ્યા એ શબ્દો રાજકુંવરીના કાનમાંથી ગયા કરે હાય 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 ચાલી વરો તો વ્યાય ગયા હવે સંસાર માંડવાનો વિચાર આવે એક રમવાવાળા જાતના નટ નટળાનો તાલ ન ફેરવતા હોય તો હું તો રાજકુંવરી છું મારાથી મારો તાલ થોડો ફેરવો શબ્દો છૂટ્યા વાણિયાળના કાનમાંથી ગયા વાણિયાળને જો ગોત ગઈ અને થોડી રહી બાર બાર વરો તો વ્યાય ગયા હું તો નાવડા આવવા જોઈએ એક રમવાવાળાના તાલ ન ફેરવતા હોય તો હું તો નગર શેઠાણી છું મારાથી મારા દેવતરનો તાલ થોડો ફેરવાય સાધુ મહાત્માન કાનમાં શબ્દ ગયા બોધ ગઈ અને થોડી રે ભગવાન પહેરેને હેઠ વરતો થઈ ગયા હવે જીવી જીવીને માન બે પાંચ વર્ષ જીવે આ રમવા વાળાના તાલ ન ફેરવતા હોય તો મારે મારા દેવતરનો તાલ શું કરવા ફેરવવો જોઈએ આપને પણ વિનંતી કરું છું કે બોધ ગઈ અને થોડી